आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाई संग्रहनी 119 गाथा पर आपनी चर्चा थई। गई काले 119मी गाथा में आपने समझा के आत्मानो देह साथेनो योग आयु कर्मना उदयना निमित्त थी छे। અને બે કર્મની મુખ્યતાથી 119મી ગાથામાં વાત કરી, એક ગતિ નામ કર્મનો ઉદય અને બીજું આયુ કર્મનો ઉદય। ગતિ નામ કર્મના ઉદયથી મનુષ્ય શરીરના અંગોપાંગની રચના થાય છે અને આયુ કર્મના ઉદયથી આપણને આ મનુષ્ય દેહમાં રહેવા માટેનો સમય એ નક્કી થયો છે। અને એ આયુ કર્મનો બંધ ક્યારે પડે, આયુષ્ય કર્મનો ઉદય આવે ત્યારે શું થાય, આયુ કેટલા પ્રકારના હોય છે, બધ્યમાન આયુ અને ભુજ્યમાન આયુ, આયુષ્ય કર્મનો બંધ પડે એના પહેલા જ જેને કેવળ જ્ઞાન થાય એને ફરીથી નવા આયુ કર્મનો બંધ થતો નથી, જેમાં મહાવીર ભગવાનનું આપણે દ્રષ્ટાંત લીધું હતું કે મહાવીર ભગવાનને પૂર્વ ભવમાં જ તે 42મા વર્ષે કેવળ જ્ઞાન પ્રગટ થયું અને 48મો વર્ષ એ બીજા ભાગનું આયુષ્ય હતું, જેના પહેલા તે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયું કે 48મા વર્ષે આવતા ભવનો કર્મનો બંધ ન પડ્યો આયુ કર્મનો। અને ખાસ વાત એ છે કે કોઈ બાકીના જે 7 કર્મ છે એ કર્મો બંધાયા પછી એ કર્મોમાં વધઘટ પણ થાય, એટલે ઓછા વધતા પણ થાય કે કોઈ કર્મનું ફળ આપણે ભોગવવાનું હોય 5 વર્ષ, અને જો ભાવ આપણા એવા પલટાયેલા હોય તો એ કર્મના અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ આવી બધી કર્મની અવસ્થાઓ છે। પણ આયુ કર્મમાં જે આયુષ્યનો ઉદય પ્રારંભ થયો હવે એમાં આપણે વધઘટ પણ થવાની નથી, એટલે જે આયુ કર્મનો ઉદય છે એ ઉદય અનુસારે આત્મા આ દેહમાં રહેશે અને એના વિશે આપણે 119મી ગાથામાં ગઈકાલે ચર્ચા કરી વિસ્તારથી। હવે 120મી ગાથા છે। 120મી ગાથામાં દેહ રહિત સિદ્ધ પરમાત્મા અને દેહ સહિત સંસારી એ બે પ્રકારના જીવના ભેદનું વર્ણન કરીને એ સમજાવે છે કે સંસારી અને મુક્ત વચ્ચે અંતર શું છે। તમને સારી રીતે ખબર છે, યાદ છે કે નહીં, કે સંસારી જીવ કઈ બે વસ્તુથી બંધાયેલા હોય છે અને મુક્ત જીવ કઈ બે વસ્તુથી મુક્ત છે। બોલો, કોણ બોલશે? બોલ કીર્તિ। બહુ સરસ। શરીર સહિત અને કર્મ સહિત એ તો સંસારી, અને શરીર અને કર્મ રહિત, કર્મ એટલે આજે જ્ઞાનાવરણાદિ 8 કર્મ, એ 8 કર્મ અને શરીર રહિત આત્માની અવસ્થા એનું નામ છે મુક્ત અવસ્થા, એ અવસ્થાનું નામ છે સિદ્ધ અવસ્થા। તો એક પાત્રમાંથી બીજા પાત્રમાં જેમ પાણી જાય તો પાણીનો આકાર બદલાય, થાળીમાં પાણી હોય હવે પાણીને થાળીમાંથી ગ્લાસમાં નાખીએ તો
तो ये पानी नो आकार थई जशे ग्लास जेवो, अने ग्लास माथी ये पानी ने हवे तपेली मां नाखीए तो ये पानी नो आकार थशे तपेली जेवो। एटले पानी जेवा पात्र मां रहे छे जेवो आकार एवो पानी नो आकार थई जाय छे। पण जे बरफ थई गेलू पानी जे तपेली मां बरफ थई गया पछी ए बरफ ने बहार काढवामां आवे अने ए बरफना आकार ने ए बरफ ने हवे तपेली माथी थाली मां पण राखो के कोई पण पात्र विना पण राखो एनो आकार तपेली जेवो ज रही जशे। अहींया ए कहे छे के सिद्ध भगवान नो जे आकार छे ए छेल्लू शरीर जे छोड्यू एताथी किंचित न्यून आकारे सिद्ध भगवान नो आकार छे। अने संसारीओ नो आकार छे जे शरीर अत्यारे बधाने छे, જેમ કે મનુષ્યનો મનુષ્ય આકારે આ આત્માનો, અને કીડીનું હોય તો કીડીના આકારે એ જે શરીર છે એવો આકાર, અને હાથીના શરીરમાં આત્મા હોય તો હાથીના આકારે, એટલે જેવા શરીરમાં રહે એવા આકારે આત્મા પોતે પરિણમે છે એ આત્મા સંસારી જીવ છે। સંસારીની આપણે જે ખાલી વ્યાખ્યા કરીએ છીએ એ બહુ સીમાને મર્યાદામાં બાંધીને કરીએ છીએ કે કોઈ જીવ જો ગ્રહસ્થ અવસ્થામાં હોય, ખાલી ઘરમાં રહેતા હોય, તો આપણે એને કહીએ છીએ કે સંસારી છે, અને ગ્રહસ્થ અવસ્થા છોડી એમ કે સંસાર નથી માંડ્યો, હજી લગ્ન ન કર્યા હોય તો એમ કે સંસાર નથી માંડ્યો, એટલે દુનિયામાં ખાલી આટલી સંકુચિત દ્રષ્ટિ છે કે લગ્ન કર્યા એને સંસાર માંડ્યો અને લગ્ન ન કર્યા એને સંસાર ન માંડ્યો। પણ અહીંયા તો સૂક્ષ્મતાથી એ કહે છે કે અરિહંત ભગવાન પણ સંસારી છે, કેમ? કારણ કે અરિહંત ભગવાનને પણ હજુ શરીર છે અને ચાર અઘાતી કર્મોનો યોગ છે, કર્મ અને શરીર રહિત એવી પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ નથી, એટલા માટે અરિહંત ભગવાન પણ સંસારીની તે શ્રેણીમાં આવે, મુક્ત નથી। એક થી લઈને 14 ગુણસ્થાનનું સ્વરૂપ જે તમે સમજ્યા છો એ 1 થી 14 ગુણસ્થાન સુધીના બધા જીવો એ સંસારી છે, મુક્ત નથી। તો કહેવાનો અર્થ એ છે કે સંસારીની વ્યાખ્યા આપણે જે સંકુચિત દ્રષ્ટિકોણથી કરીએ છીએ એમાંથી થોડા આગળ આવવાનું છે, કારણ કે આપણે એમાં પણ બહારની શરીરની ક્રિયાની મુખ્યતાથી જોર આપીને કહીએ છીએ કે જેની શરીરની ક્રિયા વ્રત તપને અંગીકાર કરેલી હોય, બહારમાં વસ્તુઓનો પરિગ્રહ ઓછો રાખ્યો હોય, ઘણી બધી વસ્તુઓને છોડી દીધી હોય, અથવા તો પોતે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની જેણે મર્યાદામાં રહેતા હોય, આવા જીવોને આપણે સંસારથી થોડાક છૂટ્યા એમ કહેતા હોઈએ છીએ। અને દરેકનું ધ્યેય પણ એવું હોય કે જે જ્ઞાનીઓએ જે રીતે ત્યાગ કર્યો છે આપણે એ ત્યાગ એવા ત્યાગના માર્ગ પર ચાલીએ। એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે મારે પરિગ્રહને છોડવો છે, પરિગ્રહ જેટલું ભેગું કર્યું કે પરિગ્રહને છોડવો છે, તો મને બતાવો મારે શરૂઆત ક્યાંથી કરવી? તો મેં એને કીધું પરિગ્રહને છોડવું હોય તો સૌથી પહેલા મિથ્યાત્વને છોડો, કારણ કે 24 પરિગ્રહમાં પહેલો પરિગ્રહ કયો છે? મિથ્યાત્વ છે। હવે જે ખોટી માન્યતા છે એ ખોટી માન્યતા પણ એક પ્રકારનો પરિગ્રહ છે, એક પ્રકારનો બોજો માથા પર રાખ્યો છે, એનો આપણે વિચાર નથી કરતા। જે વિધિનું જ્ઞાન નથી એટલા માટે ઊંધેથી શરૂઆત કરીએ છીએ કે કોઈ છોકરાએ ડોક્ટર થવું હોય તો પહેલેથી તે ડોક્ટરના જેવા કપડાં પહેરી લઈ, કાનમાં ભરાવી લઈ અને બધાને આમ ચેક કરવા માંડે, ઇન્જેક્શન આપવા માંડે, ગોળીઓ આપવા માંડે, તો એ બરાબર કહેવાય કે નહીં? એને સૌથી પહેલા તો જાણવું જોઈએ, પહેલા ભણવું જોઈએ, અને ભણવા માટે એને વર્ષોના વર્ષો લાગી જશે। એ ડોક્ટરના કપડાં પહેરતા
અને દવા આપીને ઇન્જેક્શન આપવું આ બધા કામ કરતા એને વધારે સમય નહીં લાગે. ટાઈ પહેરીને બહાર જવું હોય ડોક્ટરને તો એ ટાઈ પહેરતા વર્ષો નહીં લાગે. પણ જે સમજવાનું છે કે ભાઈ કયા દર્દીને કઈ દવા લાગુ પડે એ બધું સમજતા તે વર્ષોના વર્ષો વીતી જાય છે. તો સૌથી પહેલા સહેલો માર્ગ તો એને જેને દેખાય તો એ છે કે ભાઈ કપડા પહેરી લીધા દર્દીના, અને બિલકુલ દર્દીના ડોક્ટરના કપડા પહેરી લીધા ને ડોક્ટરના વેશમાં એવી રીતે બહાર નીકળ્યા તો આવું થઈ શકે. એવી રીતે તે કોઈ પોલીસ ના હોય અને પોલીસના કપડા પહેરી લે અને બહારમાં બધાને બતાવે કે હું પોલીસ છું તો કે કપડા પહેરવા એ બહુ સહેલું છે, પણ અંદરમાં જે મિથ્યાત્વનો મેલ ભરેલો પડ્યો છે, ક્રોધ માન માયા લોભના કષાયોનો મેલ આત્મામાં પડ્યો છે, એ મેલ જડ મૂળથી નથી છૂટતો ત્યાં સુધી આપણે બારમાં ગમે એટલી સાદગીથી રહેતા હોઈએ પણ એ સાદગી થઈ જશે ઝીરો. કેમ? એનું કારણ છે, કારણ કે બારનો દેખાવ હતો, લોકોનું ટોળું હતું ત્યાં સુધી તો એ ગમતું હતું અને લોકોની આપેલી પદવી ગમતી હતી, પણ એ પદવી રહેવાની નથી કારણ કે લોકો સામે જે છે એ લોકો રહેવાના નથી. જેવું ટોળું દૂર થાય કે તરત જ ત્યાં ખાલીપો લાગે. ઘણા ત્યાગી તપસ્વી જે મને મળે જંગલમાં રહેતા હોય ગુફામાં રહેતા હોય અને જ્યારે પણ મળવાનું થાય ત્યારે એમ કે મધ્યપ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ કર્ણાટકમાં જ્યાં જ્યાં હું જાઉં કે અંદરમાંથી શાંતિ નથી મળતી, હજુ પણ આ બધું છોડી દીધું પણ શાંતિ અંદરમાંથી ન મળી. કારણ કે બીમારી હતી અંદરમાં અને ઉપચાર અને ઈલાજ કર્યો બહારમાં. સમજાણું? હું તમને ઘણી વાર કહું છું ને, ભલે ટ્યુબમાં હવા ભરવામાં હવા ભરતો જાય પછી શું થાય? ટ્યુબ ફાટી જાય. હવે ટ્યુબમાં હવા ભરે છે અને ટ્યુબ ફાટી જાય. ચેક કરવી જોઈએ કે નહીં? કે આ ચેક તો કરવી જોઈએ, અને ચેક પણ કરે છે, પણ શું થાય છે? હવા ભરે છે પાછલા ટાયરમાં અને ચેક કરે છે આગલું ટાયર સાયકલ. તો જ્યાં હવા ભરાતી હોય ત્યાં ચેક કરવું જોઈએ. તો હવા જ્યાં ઓછી હતી એ જે ટાયરમાં હતી ત્યાં તો કઈ વિચાર જ નથી. સમજાણું? તકલીફ જ્યાં હોય છે એના આપણા અંદર આપણે ચેક કરતા નથી, અને જ્યાં તકલીફ નથી ત્યાં ચેક કરીએ. તકલીફ હતી આત્માના ભાવોમાં, દુઃખ થતું હતું ભાવોના કારણે, અને સુખ પણ થતું હતું ભાવોના કારણે, અને આપણે ઉપચાર કર્યો બધું શરીરનું. શરીર અને શરીરના સંયોગો એ ભાવ કરતા નથી, કરાવતા નથી, પણ એ ભાવ જે આત્મામાં હોય એ ભાવને બતાવે. તમે ટોકીઝમાં જો પિક્ચર જોવા ગયા હો તો આપણે જ્યાં ખુરશી પર બેઠા છે મોટા માણસ કોઈ ને કોઈ તો ગયા જ હશે ને, બાજુ પાછળ બેઠા છે ટોકીઝમાં, હા, તો એ ખુરશી પર બેઠા છો અને સામે પડદો છે, તો પડદા ઉપર જે ટોકીઝમાં જે દ્રશ્ય બતાવવામાં આવે છે એ દ્રશ્ય ત્યાં કોઈ એવું દ્રશ્ય આવ્યું કે જે આપણને જોવું નથી ગમતું, એટલે આપણે શું કર્યું કે આ નહીં જોઈએ આ નહીં જોઈએ. પણ આપણે ગુસ્સો એના ઉપર કરીએ છીએ. ગુસ્સો ત્યાં કઈ દિવાલમાં કઈ છે જ નહીં, એ તો ખાલી પડદો છે સફેદ. અને જે કઈ પણ રીલ જે છે એ રીલ ક્યાં હોય છે? પાછળ ઉપર ટોકીઝમાં થિયેટરમાં ત્યાં ઉપર એ રીલ ચાલતી હોય અને પડદાઓ બતાવતા હોય. આપણે ગુસ્સો કરતા હોઈએ આગળ અને હોય બધું થતું બધું પાછળ હોય. અને જ્યારે પણ ગુસ્સો વધારે આવે ત્યારે આપણે સીધો હાથમાં હોય પાણીની બોટલ હોય કે કઈ પણ વસ્તુ હોય સીધી એ લઈને આપણે પડદા ઉપર ફેંકીએ સામે. ઘણા બધા લોકો છોકરા હંગામો મચાવતા નથી કરતા, એવું પડદાને તોડી નાખો, પડદાને ફાડી નાખો, પડદા ઉપર. પડદામાં કઈ હતું જ નહીં, જે હતું પાછળ હતું. કોઈ પાછળ પથ્થર નથી મારતું જેટલા મારે બધા આગળ પથ્થર મારે છે.
આપણે પણ દુનિયામાં એ જ કામ કરીએ છીએ કે શત્રુ ઉપર જયારે ક્રોધ આવે તો પથ્થર લીધો હાથમાં અને શત્રુ ઉપર પથ્થર માર્યો, એ પડદા ઉપર પથ્થર માર્યો. પડદામાં તો કઈ હતું જ નહીં, હતું એ બધું પ્રોજેક્ટરમાં પાછળ હતું. જે કઈ પણ હોય છે એ અહીંયા ભરેલું પડેલું હોય છે અને એના જ કારણે દુનિયાની વસ્તુ ઉપર એ તો પડદાનું કામ કરે છે. એના ઉપર તો અહીંયા જે છે રેલમાં ફિટ કરેલું એ બધું ત્યાં દેખાય છે અને આપણે શું કરીએ છીએ કે જ્યાં દેખાય છે ત્યાં આપણે એના પર મારપીટ ચાલુ કરી દઈએ કે આ ખરાબ છે, આ ખરાબ છે, આ ખરાબ છે. એમ વિચાર નથી કરતા કે એ તો પડદો છે, પડદો ક્યારેય ખરાબ હોતો નથી. જે છે તે અહીંયા રીલમાં જ તે બધો કચરો ભરેલો પડ્યો છે જે ત્યાં બહારમાં દેખાય છે. એટલે અંદરની ભૂલ પહેલા દેખાવી જોઈએ અને એ પોતાની ભૂલ છે એટલે પરિવર્તન ત્યાં પોતાનામાં આવે. અને ગુરુદેવ વારંવાર કહેતા કે એ રાગ અને દ્વેષના ભાવને દૂર કરવા માટે પણ બીજું કઈ કરવાનું નથી, એક જ ઉપાય છે કે પોતાના આત્મામાં દ્રષ્ટિ કરતા જ રાગ અને દ્વેષના ભાવ ઓટોમેટિક નષ્ટ થાય છે. એટલે તમે એના ઉપર જોર નહીં આપો. ક્રોધ આવ્યો પછી ક્રોધને વાગળો નહીં, આ ક્રોધ મને કેમ આવ્યો, આ ક્રોધ કેમ આવ્યો, આ એમ નહીં. ક્રોધ આવ્યો કે તરત જ યાદ આવે, કોણ યાદ આવે કે હું આત્મા છું. આનું એક આ ચાવી છે. જો જેમ કે મને આ વિશાલભાઈ ઉપર ક્રોધ આવ્યો, વિશાલભાઈ ઉભા થઈ જાઓ, ચલો અહીંયા જો, મને એક ક્રોધ આવ્યો એટલે મેં જોરથી એક, હવે જો આ ભાઈ અહીંયા છે, અહીં તો બાકી છે, તો મને આ ભાઈ ઉપર ગુસ્સો આવે છે, ગુસ્સો આવે. આણે શું કર્યું કે આ વસ્તુ જે હતી એ વસ્તુ અહીંથી નીચે પછાડીને તોડી નાખી, તોડી જ નાખી, તોડી નાખી તો લાખો મારે, પણ આ તો મને તોડી નાખી. એટલે ગુસ્સો આવ્યો કે આ માણસ બહુ ખરાબ છે, આણે તોડી નાખી, આણે તોડી નાખી, આણે તોડી નાખી. તો કે ગુસ્સો નહીં કરવાનો. હવે જ્યાં સુધી આ વિશાલ મને યાદ આવશે ને ત્યાં સુધી તો મને ગુસ્સો આવવાનો જ છે. તરત જો ગુસ્સો નથી કરવો. કોના ઉપર ગુસ્સો નથી કરવાનો? મારે વિશાલ ઉપર. કોના ઉપર ગુસ્સો નથી કરવાનો? વિશાલ ઉપર. તો વિશાલ ઉપર ગુસ્સો નથી કરવાનો એના માટે કે મને વિશાલ તો યાદ આવ્યો કે નહીં, અને જ્યાં સુધી વિશાલ યાદ આવશે ત્યાં સુધી ગુસ્સો આવશે. સમજાણી વાત? એટલે જે વ્યક્તિ ઉપર આપણને ગુસ્સો આવે છે અને આપણે એમ કહીએ છીએ કે જવા દો જવા દો, મારે એના ઉપર ગુસ્સો કરવો જ નથી, એ રીતે આત્મા છે ને, એ આમ છે ને તેમ છે ને, જે બોલીએ પણ ગુસ્સો આવવાનો જ છે. કારણ કે જ્યાં સુધી એ યાદ આવશે ત્યાં સુધી ગુસ્સો આવશે, કારણ કે નજરની સામે તો આવે છે ને ત્યાં સુધી. એટલે ઘણી વખત જો આ ભાઈ ઉપર મને બહુ ગુસ્સો આવતો હોય અને તરત મારા ઘરના મને પકડી લઈ જાય, જવા અંદર અંદર ઘરમાં બેસાડી દો, ઘરમાં બેસાડી દો, કેમ કે એ નજરની સામે નહીં આવે તો ગુસ્સો બંધ થઈ જશે. બરાબર કે નહીં વિશાલ ભૈયા? જો તો હવે એ નજરની સામે નહીં આવે તો ગુસ્સો મટી નથી જવાનો પાછો, કારણ કે રૂમમાં ગયા પછી પણ હજી વિશાલ તો યાદ આવે જ છે. એટલે થોડીક વાર કોઈ વસ્તુના તરફ નજર કરી ટીવી જોવા બેઠા તો એ હજી વિશાલ યાદ આવે છે કે જેણે મારો આટલો મોંઘો મોબાઈલ તોડી નાખ્યો એનું એ જ યાદ આવશે. એટલે ઉપાય ગુરુદેવ કહેતા એક છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઉપર, કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ ઘટના ઉપર કોઈ પણ પ્રકારનો કશાય ક્રોધમાન માયાલોભનો એ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પોતાના સ્વરૂપની જો જાગૃતિ હોય તો એ બધા ભાવ જડ મૂળથી નષ્ટ થઈ શકે છે. હું કોણ એક જ વાર. તો જ્યારે એ વસ્તુ અહીંયાથી તૂટી તરત જ યાદ રહ્યું હું કોણ, હું આત્મા. અને તરત જ યાદ રાખવાનું જાન બચીસો, યાદ છે ને જાન બચીસો? હા જો વિનુભાઈ યાદ છે, લાખો પાયે આપણે પોતે બચ્યા આ વસ્તુ. એટલે ઘણી વખત આપણે કહીએ ને કઈ પણ વસ્તુ તૂટે ફૂટે કઈ પણ થાય તો પહેલા એમ આપણે કહીએ ને એ માણસને પૂછો, એને તો કઈ નથી વાગ્યું ને. કાચનો ગ્લાસ પડે તો તરત જ ઝલક બેન ને કહો, ઝલક બેન તમને તો નથી વાગ્યું ને, બરાબર કે નહીં? ગ્લાસ ફૂટ્યો તો ભલે ફૂટ્યો, ગ્લાસ તો બીજો આવશે.
પણ ઘણા લોકોનું ગણિત બીજું હોય કે ભાઈ ગ્લાસ ન ફૂટવો જોઈએ, પગમાં લોહી નીકળત વાંધો નહીં, કારણ કે અઠવાડિયે બે અઠવાડિયે પગે લોહી નીકળ્યો છે તો રૂજાઈ જશે, પેલો પડ્યો પડ્યો ગ્લાસ કાંઈ ભેગો નહીં થઈ જાય, જાણો, એટલે પેલા ગ્લાસ બચાવો, શરીર વાતો રૂજાઈ જશે. પણ એ વિચાર નથી કરતા કે ગ્લાસ તો બીજો એ આવશે, આ અમૂલ્ય એવું, આ મહામૂલ્ય એવું શરીર મળ્યું છે જે મનુષ્યનું, એ શરીરને બચાવતા નથી, મળી છે વાંધો નહીં. હા જો તો એ વાત અહીંયા ખાસ સમજવાની છે કે કષાયના ભાવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ યાદ નથી કરવાનું કે મારે આ ક્રોધ નથી કરવો, મારે માન નથી કરવાનું, યાદ એ કરવાનું છે કે હું કોણ છું. ધ્યાન રાખજો, ગમે એનો વારો આવશે. ભાવના ઉભીતા છેલ્લું વાક્ય બોલવાનું છે, શું કીધું? હા, પહેલા મેં ભાઈ જા બોલું એકવાર, હું બોલી દઉં. હા હા, બોલી બોલી, કઈક વારો પડી જાય મારો, તો સાંભળજો ધ્યાનથી. બોલ પ્રિયંકા, કે છે ને તને યાદ છે એટલે. બહુ સરસ, હા, આગળ પહેલા બેસી જાય, બહુ ડાય. બહુ સરસ. ગુસ્સો આવે ખાલી ત્યારે જ કે અભિમાન આવે ત્યારે? અભિમાન આવે ત્યારે કે કોઈ પણ કષાય ઉત્પન્ન થાય ત્યારે? કારણ કે અભિમાન આવે કે જો ભાઈ મારી પાસે કેટલી મોંઘી ગાડી છે, કે મારી પાસે કેટલું મોટું ઘર છે, કે મારી પાસે કેટલું સારો સોનાનો સેટ છે, તો આ કઈ પણ વસ્તુ યાદ આવે ત્યારે કે હું આત્મા છું અને એ આત્મા છે. આપણે તરત જ ભેદ મટી જાય. પેલા કેવું લાગતું હતું કે મારી પાસે સોનાનો સેટ છે, કોઈની પાસે છે આવો સોનાનો સેટ? કારણ કે અહીંયા તો કોઈની પાસે હોય નહીં, તો આપણે અહીંયા બતાવવા માટે જેની પાસે ન હોય એની સામે બતાવીએ કે જો ભાઈ અમારી પાસે આ છે. પણ આત્મા તો બધા જ છે ને, જે સરખી વસ્તુ હોય ત્યાં આપણને માન નથી થતું. એટલા માટે એ યાદ રાખવાનું, કોઈ પણ કષાયનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે હું આત્મા છું. પહેલા તો આ જાગૃતિ રહી, આ યાદ રાખવાનું. તરત જ જેના ઉપર, લાડુબેન, જેના ઉપર પણ ક્રોધનો ભાવ આવે છે એના ઉપર ભાવ ઓટોમેટિક મટે. આજો આવું કામ કર્યું, લાડુબેન તરત જ મારી યાદ કરો, લાડુબેન ઉપર ગુસ્સો કરો, કેમ? હું તો આત્મા છું. લાડુબેન યાદ જ નથી આવતું ઓટોમેટિક. પછી એ વ્યક્તિ નજરમાંથી નીકળી જ જાય જેના ઉપર આપણને ગુસ્સો આવતો હતો, એ યાદ જ ના આવે. એને વ્યક્તિને કંઈ કરવાનું નથી અને ગુસ્સાને કાપવાનું નથી, તોડવાનું નથી, જડમૂળથી નષ્ટ કરવાનું નથી. ઝાડ હોય ને, ઝાડ, એ ઝાડને આપણે જડમૂળથી નષ્ટ કરવું હોય તો શું કરવાનું? કે ડાળીઓ કાપવાની, ડાળીઓ કાપશું તો ઝાડ વધારે ઘટાદાર બનશે. મૂળમાંથી કાઢી નાખો, પણ મૂળમાંથી કાઢવા માટે ઝાડ પાસે જવું પડશે ને, એટલા માટે એ ઉપાય નથી. તો કે ઉપાય શું? કે એની પાસે જવું પણ ન પડે, કારણ કે ક્રોધને જડમૂળથી નષ્ટ કરવા માટે ક્રોધ પાસે જવું તો પડશે. કે મારે ક્રોધ નથી કરવો એટલું તો યાદ રાખવું પડશે શોભના, મારે અભિમાન નથી કરવું એટલું તો યાદ રાખવું પડશે. એ ન કરવા માટે એટલે કીધું કે જો ઝાડને તમારે નષ્ટ કરવું હોય તો શું કરવાનું? કે એને ડાળીથી પણ કાપવાનું નથી, એને જડમૂળથી પણ કાપવાનું નથી, કઈ નહીં કરો, ખાલી એને પાણી નાખવાનું બંધ કરી દે, ખાતર નાખવાનું બંધ કરી દે. જેટલું પણ એને આપણે પોષણ આપીએ છીએ, પોષણ આપવાનું બંધ થઈ જાય, ઓટોમેટિક થોડા દિવસમાં ઝાડ સુકાઈ જશે અને પછી પડી જશે, એ જડમૂળથી પછી નષ્ટ થઈ જશે. આપણે ખાલી એ કરવાનું છે કે એની પાસે નથી જવાનું, એને પાણી આપવાનું બંધ કરવાનું. એટલે જ્યારે પણ ક્રોધનો ભાવ આવ્યો ત્યારે તરત જ આપણે એના ઉપરથી નજર હટાવીને એની પાસે પણ નહીં જવાનું, અને હું આત્મા છું, બસ પોતાના ઘરમાં બેઠા રહીએ અને લીમડા પાસે ન જઈએ તો લીમડો પડ્યો પડ્યો સુકાઈ જશે. એવી રીતે પોતાનું આત્મા એ પોતાનું ઘર છે,
અને પોતાના ઘરમાં જો લીન રહીએ, પોતાનું ઘર એટલે કયું? બોલ ચિરાગ. અને લીમડો કયો? ઝાડ. કયું કયું ઝાડ આપણે કાપવાનું છે? કયું ઝાડ કાપવાનું છે? બોલ રાહુલ. જો તારા કરતા નાનો છોકરો પણ જવાબ આપશે ફટાક દઈને. લીમડાનું આત્મામાંથી કયું કાઢવાનું છે? હા જો, ક્રોધનું કેટલા મળે છે રાહુલ? આઠમું. તું ચિરાગ? અગિયારમું. શરમ આવે, બે યાઠો. હા, થોડું હોશિયાર થઈ જાઓ, હોશિયાર થઈ ગયા. બોલો ઝલક બેન, ઉભા થઈ જાઓ. મને બહુ ગુસ્સો આવે તારા ઉપર, તો મારે ગુસ્સાને રોકવો હોય તો શું કરવું? બહુ સરસ. તો ગુસ્સો મટી જશે? મટી જશે ને? ગમશે તને? તો ગમે જ ને ભાઈ, કોઈ ગુસ્સો ન કરે એ બેટી. ગુસ્સો કરે એ કોને ગમે? કોઈ ગુસ્સો ન કરે એ જ ગમે ને આપણને. તો હવે મને શીખવાડે છે ખાલી યાદ કરવાનું હું આત્મા છું, બરાબર છે. દરેક સમયે એ વાત જો પોતે યાદ રહે કે હું આત્મા છું, હું શરીર નથી. કારણ કે મોટા ભાગના કશાયના ભાવો આપણને કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે આપણે માનીએ છીએ કે હું કોણ છું? હું શરીર છું. આ શરીર મારું છે, શરીરના સંબંધો મારા છે, શરીરના સંયોગો મારા છે. જ્યાં સુધી મારું માનીએ છીએ ત્યાં સુધી જ આ કશાયના ભાવ ઉત્પન્ન થાય છે. એટલે મારાપણાનો ભાવ જ્યાં સુધી ન છૂટ્યો હોય ત્યાં સુધી સંસાર છૂટ્યો નથી. સંસાર ક્યારે છૂટ્યો કહેવાય? કે જ્યારે મારાપણાનો ભાવ છૂટે અને પછી દેહ પણ છૂટે અને કર્મોથી રહિત આત્મા સિદ્ધ ગતિને પામે ત્યારે સંસારથી મુક્ત થયો એમ કહેવાય. સમજાણું? કોણ બતાવશે? સૌથી પહેલા શું છોડવાનું છે? બોલ રાધિકા. શું છોડવાનું છે? શેમાંથી મારાપણાનો ભાવ છોડવાનો છે? આત્મામાંથી. હા, શરીરમાં. એટલે છોડવાનો પડેલો છે આત્મામાં, આત્મામાંથી જ કાઢવાનો છે, કાઢવાનો છે. પણ કોના કોનામાં આપણને મોહ છે? શરીરમાં. પછી બહુ સરસ, બહુ સરસ. આજે ધર્મેન્દ્ર બાપુ કઈ આમને ઈનામ આપું બધાને. સરસ સરસ. ઉદગલ વસ્તુમાં આપણને મોહનો ભાવ છે, મારાપણાનો ભાવ છે. સમજાણું? અને એ ઉદગલ વસ્તુ કઈ છે એમ નહીં, આપણા ભાવો આપણે કયા ભાવમાંથી લઈ આવ્યા અને જે વસ્તુ આપણને અહીંયા મળી એ વસ્તુમાં આપણે મોહ કરીએ છીએ. વસ્તુથી કઈ મતલબ નથી, પણ જે પણ હોય એમાં આપણને મોહનો ભાવ થાય. મારો 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 એમ. હવે માના પેટમાં બાળક છે, બાળક અપંગ હોય. હવે અપંગ બાળકનો જન્મ થયો, એ જન્મ્યું તો માં હવે એમ માનશે કે મારું નહીં? એમ કહેશે ના, આ તો મારું. ગમે એટલું કાળું જન્મ્યું તો એમ કહેશે હવે મારું નહીં? ના, આ તો મારું જ છે. કાળું હોય એક આંખેથી તો એ તે કે મારું. એ મારાપણાનો ભાવ છે એ કોણ છે એને તો મતલબ જ નથી. એ ભાવ જે આપણને આત્મામાં પડેલો છે, એ વસ્તુ કેટલી સારી છે કે ખરાબ છે એ આપણે નથી જોતા. પણ પૂર્વ ભવના જે ભાવો હતા એ ભાવો તે આપણને એટલા અહીંયા ફરતા 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 આવતા હોય, આપણને જે મળે એમાં આપણને મોહનો ભાવ થઈ જાય. એટલે માણસને જેમ માણસના શરીરમાં મોહનો ભાવ હોય, અહીંથી મરીને ગરોળીના શરીરમાં જાય અને કોઈ ગરોળીને મારવા માટે આમ કરે ને, ખાલી એમ ડરાવે લાકડીથી આમ કરે તો ગરોળી આમ ભાગે છે કેમ? એ આત્મા જે છે ને એમ કે મારે મરવું નથી,
કારણ કે માણસના શરીરમાં હતો ત્યારે આત્મા એમ માનતો હતો કે આ મારું છે, અને હવે ગરોળીના શરીરમાં ગયા પછી કયું શરીર? ગરોળીનું શરીર મારું છે. હવે એને માણસના શરીરમાં કંઈ લાગે વળગે નહીં. ગરોળી અહીંયા હોય અને માણસનું શરીર પણ અહીંયા પડ્યું હોય, એનું જ તે પોતાનું શરીર હતું પહેલા, પણ હવે પડ્યું હોય તો પણ એને કંઈ થાય નહીં. કોઈ એને કાપી નાખે, બાળી નાખે, લઈ જાય તો પણ એને કંઈ થાય નહીં, કારણ કે હવે એ શું માને છે? આ મારું નથી એમ, હવે માને છે ગરોળીનું શરીર છે મારું છે. એટલે એ જેટલા પણ જીવો આ સંસારમાં છે, કર્મ અને શરીર સહિત છે, ઉદગલ સાથે બંધાયેલા છે, એ બંધન ભાવોનું છે, એ બધું 120મી ગાથામાં બતાવે છે. બીજી એક ખાસ વાત એ બતાવે છે કે સંસારમાં જે જીવો છે એ બે પ્રકારના છે, જે તમને ખબર છે. એક તો છે ભવ્ય અને બીજા છે અભવ્ય. યાદ છે કોઈને ભવ્ય અભવ્યની વ્યાખ્યા? આપણે થોડાક વર્ષો પહેલા ભણ્યા હતા. ભવ્ય કોને કહેવાય? જેમનામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પછી પ્રગટ કરવાની શક્તિ હોય. બધું હું જ બોલ્યો, તમે તો કઈ બોલતા જ નથી. હવે બધા બોલજો. જેનામાં, ખાધું છે કે નહીં કઈ? બધા જોર દો. જેનામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પ્રગટ કરવાની યોગ્યતા હોય તેને ભવ્ય કહે છે. અને અભવ્ય કોને કહેવાય? સીધી વાત છે, જેનામાં યોગ્યતા ના. બરાબર, આખું વાક્ય કોણ બોલશે પાછું? બોલો ડાભી બેન, પ્રિયંકા બેન. શક્તિ હોય તેને તેને ભવ્ય કહેવાય. બહુ સરસ, બહુ સરસ. હો, આ હોશિયાર થઈ જાઓ, બઢિયા યાદ રહ્યું. બોલ, કોણ જીવ ભવ્ય ને કોણ અભવ્ય? અભવ્ય જીવ આપણે છઠાળામાં બોલીએ છીએ ને, તાહી સુનો ભવી મનથી રાન જોચા હો. બધાને યાદ હોય કામ જોરથી બોલવું પડે. તાહી સુનો ભવી મનથી રાન જો ચાહો અપનો કલ્યાણ, મોહ મદ પિયો અનાદિ ભૂલ આપકો પરમતવાદી. હે ભવ્ય જીવો, તાહી સુનો, સાંભળો. કોણ ભવ્ય જીવો? ભવી કેવી રીતે? મનથી રાન, મનને સ્થિર કરીને. કારણ કે જે ઉપદેશ અહીંયા આપવામાં આવ્યો છે એ ભવ્ય જીવોને ઉપદેશ આપવામાં આવ્યો છે, અભવ્યને નહીં. કેમ? કારણ કે અભવ્યમાં તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રગટ કરવાની શક્તિ નથી. સમજાણી વાત? હવે અહીંયા એ પ્રશ્ન થાય કે આપણે ભવ્ય હશું કે અભવ્ય? કારણ કે જો અભવ્ય હોય તો મહેનત કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થવાનું નથી, મોક્ષ તો મળવાનું નથી. તો અહીંયા એ કહે છે કે જેને આ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ
અત્યંત પ્રીતિપૂર્વક પોતાના સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય આવ્યો હોય તે જીવ ભવ્ય છે અને એ જીવ નિયમથી મોક્ષને પામે છે. લખ્યું છે કે નહીં? પદ્મનંદી પંચવિંશતિકામાં લખ્યું છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ન યેન વાર્તાપિ હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. કે જેણે જીનેન્દ્ર ભગવાનની વાતને અત્યંત પ્રીતિપૂર્વક સાંભળી છે, ખાલી આમ પ્રીતિપૂર્વક લખવા પડે ને, કેમ આમ નહીં આમ બરાબર, કેમ બધા હા જો વ્યવસ્થિત પટ્ટા, અને પ્રીતિપૂર્વક એટલે ઉલ્લાસપૂર્વક એમ લાગતું હોય કે આમાં કંઈક મારું જ કલ્યાણ છે, મારું જ હિત થવાનું છે, એમ સમજીને પ્રીતિપૂર્વક જે વાણીને સાંભળે છે એ જીવ ભવ્ય જીવ નિકટકાળમાં મોક્ષને પામવાનો છે. એટલે ભવ્ય જીવની એ વ્યાખ્યા બતાવી કે જેમનામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા. હવે પોતે આપણે પોતાનું કરવું, ઘણી વખત બીજા કોઈ જીવ કોઈ પાપ કરતા હોય તો આપણે બીજાના પાપના કારણે પોતે વધારે ભાવ કરીએ છીએ અને એના કરતા વધારે કરીએ છીએ. જેમ તમે ઘણી વાર દ્રષ્ટાંત આપું છું ને કે દારૂ પીવા વાળા તો દારૂ પીતા હોય પણ દારૂ પીવા વાળાને દેખીને આપણે ભાવ કરીને આપણે પણ એના જેવા જ કર્મ બાંધીએ છીએ, ઘણી વખત તો એનાથી વધારે બાંધીએ છીએ. કારણ કે એ તો પીએ છે ત્યાં સુધી તે ભાવ કર્યો પતી ગયો અને ઘરે જઈને ઊંઘી ગયો, પણ આપણે તો જ્યાં સુધી એનું એ યાદ આવશે કે પેલો માણસ જો દારૂ પીતો હતો, પેલો માણસ દારૂ પીતો, પેલો માણસ દારૂ પીતો, અને 10 જણાને જઈને કહેશું કે દારૂડિયો થઈ ગયો છે હવે, અને જ્યાં સુધી 10 જણાને ન કહીએ ત્યાં સુધી ચેન ન પડે. તો વધારે પાપ તો આપણે કરીએ છીએ, એટલે કે પાપ કરનારાની નિંદા કરવા માટે જવાનો પણ ભાવ એ પણ મોટું પાપ છે. અને એ જ કારણ છે કે ગુરુદેવની દ્રષ્ટિમાં, પૂજ્ય ગુરુદેવ શ્રી કાલજી સ્વામીની દ્રષ્ટિમાં કોઈ પાપી નતા. એમ કહેતા કે બધા આત્મા ભગવાન છે, અને ખાસ એક શબ્દ કહેતા ભૂલેલા ભગવાન છે, એને ખબર નથી, નહીં તો આવું કરે. તમે રાજા હો અને બિલકુલ તમને ઊંઘમાં આવો અને તમારા રાજમહેલમાં સોના મોર ને સિક્કા ને રાજ્ય ને વૈભવ ને ઘણું ઘણું તમારી પાસે છે, અને ગટરમાં તમે હાથ નાખતા હો, ભૂલી ગયા, તમને ખબર નથી તમારી પાસે કેટલું છે, કે લાઈને આમાં કોઈનો રૂપિયો પડી ગયો હોય તો રૂપિયો કાઢું, ગટરમાં હાથ નાખી હોય કઈ નહીં. આવું અજ્ઞાનતાથી થાય, ભૂલી ગયા છે કે પોતાની પાસે આટલું રાજ્ય છે, વૈભવ છે, સંપત્તિ છે, અને કોઈ તમને યાદ કરાવે કે ભાઈ તમે તો રાજા છો, તમે આ ગટરમાં ક્યાં પડ્યા. ગુરુદેવ એ કહેતા કે દરેક જીવ સંસારમાં પડ્યા છે, પોતે પરમાત્મા થઈને સંસારમાં પડ્યા છે, કારણ કે એ ભૂલેલા છે કે હું પોતે પરમાત્મા છું, હું ભગવાન છું, એ વાતને ભૂલ્યા છે. જો આપણને એ વાત યાદ હોય અને વારંવાર યાદ રહે તો બસ પોતાનું જ યાદ રાખું, હું પોતે ભગવાન છું, બીજામાં નહીં પડું કે આ પાપી આને આ આવો ને આ આવો ને આ કેવો છે ના કેવો છે. કારણ કે ઘણા લોકોને પારકાની પંચાયત કરવામાં વધારે રસ હોય. એક ભાઈ ટ્રેનમાં છાપું વાંચતા હતા, તો છાપું આમ રાખ્યું હતું, થોડી થોડી દાઢી બતાવી હતી, એટલે બાજુમાં એક ભાઈ એમને થોડી દાઢી બતાવી એટલે થોડાક નીચે ઝૂક્યા એને જોવા માટે, છાપું આડું હતું દેખાતું નહોતું, આમ પાછા નીચે ઝૂક્યા, એટલે પેલા ભાઈએ થોડું આમ છાપું હટાવીને પછી એની સામે જોયું કે શું કઈ બોલો. તો આણે પૂછ્યું તમે મુસ્લિમ છો?
તો પેલા ભાઈ કીધું ના ના નથી, પછી છાપું વાંચવા માંડ્યા. પછી બીજી વાર પૂછે તમે મુસ્લિમ છો ને? એટલે પેલા ભાઈ કે ના ભાઈ તમને કીધું મુસ્લિમ નથી. પછી પાછું છાપું બોલા તો વાંચવા માંડ્યા. અને ત્રીજી વાર પછી પૂછ્યું સાચું બોલો ને તમે મુસ્લિમ છો ને? એટલે પેલા ભાઈ કંટાળ્યા. એ ભાઈ કેટલા કંટાળ્યા તો એ ભાઈએ કહી દીધું હા હું મુસ્લિમ છું. તમે મુસ્લિમ છો પણ દેખાતા નથી મુસ્લિમ જેવા, કાંઈ કામ ધંધો ન હોય, લેવા દેવા વગરના પારકાની પંચાયતમાં રસ પડે આપણને, લઈને કંઈક ને કંઈક નવરા બેઠા બેઠા કંઈક ને કંઈક કરીએ. એવી રીતે તે એક માણસ પહોંચી ગયો જ્યોતિષની પાસે. અને જ્યોતિષને કે તમે જ્યોતિષ છો? તો જ્યોતિષ કે હા જ્યોતિષ છું. સિદ્ધાર્થ પહેલા ઓલામાં જ હા માથાકૂટ જ નહીં કહે કે હા હું જ્યોતિષ છું. તો કે તમને બધી ખબર પડી જાય? તો કે હા બહુ મોટો જ્યોતિષ છું. તો કે બતાવો ને મારો હાથ કરી હા આમ બતાવ્યો કે બતાવો આમ જોયું. પછી બધું કે તમારી ફી કેટલી? જ્યોતિષને કે તો જ્યોતિષે કીધું મારી ફી 100 રૂપિયા. કેટલા? 100 રૂપિયા ખાલી કીધા. તમને બધું બતાવી દઈશ તમારો આખી જિંદગીનો ચોપડો ખોલીને. તો તાર હાથની રેખા જોઈ કે આ આયુષ્યની રેખા, આયુષ્ય તમારું બહુ લાંબુ છે. પછી કે તમારું આ પૈસા થોડા દિવસ પછી આવવાના છે. ઘણી બધી વાત કરી. ઘરમાં તમને પત્ની બહુ તંગ કરે છે, હેરાન કરે છે, બધી વાત. સાંભળી પછી જ્યોતિષને બધા પ્રશ્ન પૂછતા ગયા. જ્યોતિષ કે હવે કઈ પૂછવું છે? તો કે ના બસ. પછી ઉભા થઈને હાલતા પડ્યા. જ્યોતિષ કે ઉભા રહ્યો. કે હું કે 100 રૂપિયાની આપણે વાત થઈ હતી. 100 રૂપિયા ક્યાં? તો કે મારી પાસે તો 100 રૂપિયા છે જ નહીં. પેલા ભાઈએ કીધું કે મારી પાસે ક્યાં 100 રૂપિયા છે? તો કે 100 રૂપિયા નથી તમારી પાસે. તો કે જ્યોતિષ જોવા આવ્યા હું કામ અહીંયા? કે તમે જ્યોતિષ છો તમને ખબર નથી કે મારા ખિસ્સામાં 100 રૂપિયા નથી અને હું તમને આપવા નથી? જ્યોતિષને તો ખબર પડી જવી જોઈએ કે આ પણ નથી. તો જ્યોતિષ જોવાનું કામ જ ન કરે, આટલી મહેનત કરે હું કામ? એ કે તમને ખબર કે 20 વર્ષ પછી હું થવાનું છે એ ખબર છે, 40 વર્ષ પછી હું ખવાનું થવાનું એ ખબર છે, હું કે 100 વર્ષ જીવવાનું છું એ ખબર છે, અને 5 મિનિટ પછી તમને પૈસા નથી આપવાની ખબર નથી? આ તો તાત્કાલિક ખબર પડી જવી જોઈએ. આવડે તો જ્યોતિષ જ ન જોવે. પણ લેવા દેવા વગરના તીખા લેવાની દુનિયામાં જે લોકોને આદત છે એના માટેની આ ગાથા છે. એ કહે છે કે તમે પારકી પંચાયતમાં નહીં પડીને તમારું પોતાનું કરી બસ સમેટો. સમેટો એટલે વિચારોથી પોતાને સમેટો, કે જેને જે કરવું હોય કરે, જે કરવું હોય કરે, જેને જે કહેવું હોય કે, દુનિયાને મહત્વ ન આપીને પોતાના આત્માને એટલું મહત્વ આપે કે દુનિયાના શબ્દો પણ એટલા ગૌણ થઈ જાય. ઘણા લોકો તમને વચ્ચે રીટાબેન નતા કે ઘણા લોકો કે કરે અમે પ્રવચન સાંભળવા આવીએ તો દુનિયા છે, દુનિયાને જે કહેવું હોય કે, દુનિયાને જે કહેવું કે, કારણ કે હું આત્મા જો અહીંયા એટલા કર્મ કરું, એટલા પાપ કરું, એ પાપનું ફળ મારે નરકમાં ભોગવવાનું આવે ત્યારે આ દુનિયા મારા કામમાં નહીં આવે એમ નહીં કે ચાલો હું તમને થોડોક સાથ આપું તમારા દુઃખને ભોગવવા માટે, ત્યારે એકલાએ ભોગવવા પડશે. એટલા માટે ન ભોગવવા હોય તો ધર્મ પણ એકલો કરી લઉં, કારણ કે પાપે જીવ એકલો જ કરે છે, પુણ્ય પણ એકલો જ કરે છે, અને ધર્મ પણ એકલો જ કરે છે, ટોળામાં મળીને નહીં. ભલે આપણે બેઠા અહીંયા ટોળામાં, પણ અંદરમાં જે પુણ્ય જે કરવાના ભાવ છે એ તો દરેકના પોતપોતાના જેવા હશે એવા. આજે ટક 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 કોઈ કરે, શાંતિથી બેસતું નથી. કોણ છે?
સમજાણું? તો આ 120મી ગાથા ભવ્ય અને અભવ્ય માટે કહે છે. આપણે એમ કહીએ કે એ જીવનો મોક્ષ થવાનો બાકી હશે ને એટલા માટે જ તે. ઘણી વખત જે લોકો ધર્મ ન કરતા હોય એને આપણે એમ કહીએ કે જેના સંસાર સમુદ્રનો કિનારો ઘણો દૂર હોય એને ધર્મ કરવાના ભાવ ન આવે. જેને હજી ભટકવાનું બાકી હોય એને ધર્મ કરવાના ભાવ ન આવે. પણ આવો વિચાર પણ આપણે કોઈના માટે નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? કારણ કે જેને ભટકવાનું બાકી હોય એની વાત તો છોડો, પણ જેને ભટકવાનું હવે થવાનું નથી, મહાવીર ભગવાન, એ મહાવીર ભગવાનનું પણ ધ્યાન કરવાનું નથી ને આપણે. ધ્યાન તો કોનું કરવાનું છે? પોતાનું. તો એક સમય તો એવો આવે છે કે જેનું ભટકવાનું બંધ થઈ ગયું હોય છે એવા ભગવાન ઉપર પણ નજર નથી કરવાની. તો જેનું ભટકવાનું બાકી હોય ને એ બધાના દુનિયાભરના વિચારો આપણે શું કામ કરવા કે આને હજી ભટકવાનું છે, આને હજી ભટકવાનું છે, આને ભટકવાનું છે. એટલે જેને ભટકવાનું હોય એના વિચારોમાં પણ ન પડવું કે આ ભવ્ય છે કે આ અભવ્ય છે. ખાલી એક જ કે મારે પોતાનું પ્રયોજનભૂત કામ કરીને પાતળી ગલીથી ચૂપચાપ અહીંથી નીકળી જવાનું, પોતાનું કામ કરીને નીકળી જવાનું. પોતાનું કામ કર્યું એ જ લક્ષ્યમાં રાખવાનું. એટલે હું ઘણી વાર મોટા બહેનોને કહું છું, અહીંયા અંદર આવે ત્યારે જે આરામ આરામ કરતા હોય ત્યારે આ બધો વ્યવહાર અહીંયા ઉભો નહીં કરવાનો. આવે આમ મળ્યા ઠીક છે, પણ આ જાણી જોઈને વાણી સાંભળતા સાંભળતા આવું નહીં કરવાનું. ભગવાનની વાણી સાંભળતા સાંભળતા આપણે હાથ જોડવા જઈએ, બધા સાથે રામ રામ કરવા જઈએ, એમાં ભગવાનની વાણીનો અનાદર થાય. આ કઈ થોડો કોઈનો ગણે મંડાતો હોય તો એકબીજાને મળવા બેઠા છો, કે કોઈને લગ્ન લેવાતા હોય એકબીજાને મળવા બેઠા છો. આ તો છોકરો ક્લાસરૂમમાં જાય, છોકરો ભણવા ગયો નિશાળમાં બરાબર, અન્ય 25 છોકરા બીજા છે, 50 છોકરા ભણતા હોય અને સાહેબ ભણાવતા હોય, તો એ છોકરો એક એક છોકરાની પાસે હાથ મેળવવા જાય તો કેવું લાગે? કેમ છો, કેમ છો, કેમ છો, આ બરાબર લાગે ભણવા ગયા હોય ને? હે, ખાલી એક છોકરા રે વાત કરે તો સાહેબ બોલાવે, અહીં આવ્યો તો શું વાત કરતો? એક તો મોડો આવ્યો અને પાછો વાતો કરવા લાગ્યો, બેઠો. આ તો જ્ઞાનનું ક્ષેત્ર છે, આ કોઈ વ્યવહાર થોડો જ અસગા સંબંધીઓનો. એટલા માટે આ વાતને કે આ તો ભવ્ય જીવો માટે ભગવાનની વાણી છે એવું જ્યાં સુધી મહાત્મ્ય ન આવે ત્યાં સુધી આત્મહિત થાય નહીં, એ વાત કુંદકુંદાચાર્ય આપણને 120મી ગાથામાં સમજાવે છે. 120મી ગાથા આપણે આજે જે સમજ્યા એના વિશે જે લખવું છે, આજે લખી લેવું છે કે આવતા શુક્રવારે બોલો તમે કોઈ એમ, આજે તો બાન રાખીએ તમારું. ચાલો આટલું માન રાખીએ છો. સંસારી જીવ દેહ સહિત હોય છે, જ્યારે મુક્ત જીવ દેહ રહિત હોય છે, જે જીવ સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન
અને સમ્યક ચારિત્ર પ્રગટ કરવા માટે પાત્ર હોય તે જીવ ભવ્ય છે. કારણ કે અભવ્ય જીવોમાં રત્નત્રય એટલે તો ખબર છે ને શું? હા, રત્નત્રય કૌંસમાં લખો લખી શકાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એને એક શબ્દમાં કહેવાય રત્નત્રય. ત્રણ રત્ન, રત્ન એટલે રત્ન, ત્રય એટલે ત્રણ. આ ત્રણ રત્ન છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. રત્નત્રયની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર લખીને કૌંસ પૂરો, પછી ની રત્નત્રયની પ્રાપ્તિ ન થઈ શકે. કષાયને દૂર કરવા માટે કષાય ઉપર દ્રષ્ટિ કરવાની નથી, પણ એ વાત ની જાગૃતિ કાઢી લે, કેટલા કાઢવા કાઢી વાંધો નહીં. બસ થઈ ગયું, ચાલો. જાગૃતિ રહેવી જોઈએ, હું ભગવાન આત્મા છું. આપણે પેલા દાણાનું દ્રષ્ટાન લીધું હતું ને, કોરડું જે પાકે નહીં, ગમે ગમે એટલું તમે એને પકાવો તો પણ, રાંધો તો પણ પાકે નહીં, રંધાય નહીં, ચડે નહીં એ. બાકી બધા દાણા ચડે પણ કોરડું ન ચડે અનાજના દાણામાં. તો એવી રીતે જે અભવ્ય જીવ હોય એ અભવ્ય જીવને આ ધર્મનો ઉપદેશ પચતો નથી, એટલે કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પામતો નથી. એ વાત 120મી ગાથામાં બતાવી. હવે 121મી ગાથા જેના પર આપણે ચર્ચા કરીશું આવતા શુક્રવારે રાત્રે.